બધાને આમ થતું છે કે ગધેડો નું વ્યવહાર દો, પણ એવું નથી. ગધેડા ના મામા ના ઘરે હરાજ માં જવાનું છે, એટલે પેલા કાળા વાળ કી નાખવો અને પછી થોડીક મુશ્કેલ નાખો. કે સેટિંગ તો કરવું જ પડે, મારે આમાં રાવ એટલે કરવું પડે. એ બાપા, હું નાઈન હુઈ આવ્યો ને તમે હજી કાળા વાળ કરતા લાગો. કાળા વાળ તો કરવા જ પડે ને. લે બાપા, કેટલા વર્ષ થયા તમારા? મારા વર્ષ થયા 55. 55? હા. અને લગન થયા એના? લગન થયા એના 35 વર્ષ. તો પણ એ બાપા, એટલી બધી ઉંમર થઈ તો હવે આ ઉંમરે કાંઈ હવે કાળા વાળ થોડા કરવાના હોય? અને એ પાછું આજ મારા મામાને ઘરે જવાનું છે, નહીં સારું લાગે, રહેવા જ જો ને. એટલે એ તને નો ખબર પડે, ત્યાં જઈને ખાટલે બેસીને તરત તાર સુખા મામાને આમ જોવે, આમ જોવે, એ બધા થોડા સાપરા જ બેઠા હોય અને એન્ટ્રી પડતી હોય તાર બાપાની ત્યાંથી આમ જોઈ લે બધા. હું વાહ વાહ એમ. હા, કે વાલજી તો જો કાળા વાળ કહી ને આવ્યો એમ. જાઓ જાઓ, હવે તમે જાઓ ને, પછી મને હું કે ખબર? હું મારા મામા ને બધા હું કે ખબર કે એ ગજુ તારા બાપા ને કઈ સમજાય આ ઉંમરે કાળા વાળ નો હારા લાગે એમ. પણ એ જી તને ખબર નથી, આ તારા મામા ને ઘરે ગયો ને તે દોને એક કે થોડો વાળ નથી થવા દીધો, કાળા વાળ જ લઈને જવાનું, એને ખબર જ ન પડે મારે પહેલેથી જ કાળા ઉગે એમ કહું. દાંત કાઢે બધા બાપા, દાંત. હવે દાંત કોઈ ન કાઢે, તું તારું કામ કરી શકે તો ત્યારથી જાલ ફટાફટ. અરે બાપા, મને કે રહેવા જો ને ભાઈ સાહેબ. હવે બધું એ ઉભા રેખા ક્યાં અડાડી દીધું? લાડવા મને બગાડી ગયો તો ભાઈ, ચા પણ એની હાથ અડાડી દીધો, ખબર નથી પડતી. મામા, હવે ઢગલો પલાળવાની બીક નહીં રે. અરે ભાણા, હવે થોડી બીક રે. કેટલી મહેનત કરી તંબુ બનાવી નાખ્યો. કેમ પણ ભાણા, હવે તમતો ડુંડા આપણે પલશે જ નહીં. હવે એક સલાકા હાટું થઈને કેટલી માથાકૂટ થઈ હતી ખબર છે ને આપણે? ઈ વાતે તારી હાસી હો ભાણા. ભલે ખરસા ભેગો કરશો એને બાજરી વેચીને પછી આપી દેશું સલાકા વાળાને. હા, પાછા કાલ વહારવા કરવા આવવા પડશે. જો ડુંડા કાળા પડશે ને તો સને પાછો બાજરો કરવો થઈ જાય. ઈ વાત હાસી. તો હું કહશો, હું અહીંયા રહું અને તમે ઘેરે જાઓ, મારું ટિફિન લેતા હો અને ત્યાં સુધી ભૂંદરા અહીંયા આવી જશે. એ ભાણા, એવું ના કરવું, આપણે બે જ આવી. એમ કરવું છે? તૈયે વઈ આવશું તરત પાછા આપણે. સારું, હાલો રાઉન્ડો કરીને હટ પાછા. એ પતરી, બધા પૈસા લઈ દો ભાઈ. કયા પૈસા? એ પતરી, નાટક કરવા આવો તારા બધા ખેલની છે ને, મને ખબર પડી ગઈ છે. સાના મને મને પૈસા આપી દે. એ પછી ભાઈ, હું તમારા ક્યારે પૈસા લેવા આવ્યો? એ પતરી, હું છે ને તને ક્યારે પૈસા આપતો નથી, પણ રણછોડ ને પૈસા આપેલા છે ને. હું કરું? એ મેં રણછોડ ને ફોન કર્યો હતો, તેને તો તારું નામ દીધું કે મારી પાસેથી તું પૈસા લઈ ગયો છો. એ બધું ભાઈ હાવ ખોટાડી નો છે, મેં આગળથી પૈસા લીધા જ નથી. હા શું બોલ પછી, ખોટા નાટક કર માં. એ બધું ભાઈ આ શું નથી લીધા બસ. ના, તે ખેલ રમી ગયો છો ને કે હું તને પૈસા ન આપું એટલે વચ્ચે રણછોડ ને રાખીને તે પૈસા લઈ લીધા છે. એ બધું ભાઈ, કેટલા વર્ષથી તમારે હારે છું, ખોટું થોડું બોલું, મેં આગળથી લીધા જ નથી પૈસા. તો રણછોડ ખોટું બોલે. હા, અને પછી ભાઈ એને છે ને દેતા વિચારજો, એ 3% તમે આગળથી લે અને 5% કોક આગળ દે. એ વાત ફેરવ માવો, તે પૈસા લીધા છે કે નહીં? એટલે એ બધું ભાઈ, તમને ના તો પાડું, મેં કઈ લીધા જ નથી. તો હાલ મારી એને રણછોડ પાય બધું છે ને ચોખવટ થઈ જાય, તારું નામ દઈ છે. ના તને ફોન કરો, મારે ટાઈમ નથી. હવે ફોન વળી હાલ છે ને, હવે કે એને તને હેડકા ભાંગી નાખીશું. હાલ 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 હાલ. આમાં બહુ ભૂખ લાગી ગયો મને. એ ભણા, ધીમો ધીમો હાલને પાણી ઉડાડશો તું. લે 5 ટા મૂસા રાખીને હાલે ને, આપણે ક્યાં જાનમાં નથી જવાનું, ઘેરે રોંઢો કરવા જવાનું છે. એ ભણા, મારા કપડાં બગડે, આમ તો તું જો બગલા રેખા ધોળા ફૂલ છે મારા કપડાં. હવે આપણે ખેતી કરવીને બગલા જેવા નામ ને કર્યા કરો, એવું તો હાલ કરે. અનપાલ તું, અનપાલ અડું અડું લે ભણા, મસ્તી કરીમાં તું અમારા કપડાં બગડે. હા ભાઈ હાલો. હવે મામા, આજ હારા ગરમા ગરમ રોટલા બનાવવા અને આખા રીંગણાનું શાક બનાવી. કેવો છો ભાણા, તું તો મને પલાળી દીધો. એટલે પલાળ્યા મામા, ક્યાર નામ હાસવીને હાસવીને હાલતા હતા. એ ભાણા, માલકો ની આવે. ઓય 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 ઓય, એ ભાઈ
અમારે છે ને હરાત માં જવાનું હતું ગજુડા મામા ના ઘરે. આ બગાડી માર્યા તેમ ને એમનામ તે પણ એકુરે લઈને તમારે. અરે એકુર હાલે સાતા તા પા આમ ઉડાડ્યું હુલેવા પાણી. મામા ના ઘરે જ્યાં શ્રાદ્ધ છે જમવા થવાનું હતું હજી નાય ધોઈને બહાર નીકળ્યા છી ત્યાં બગાડ્યા. એ વાલજી કાકા એ તમે આમ પગ ધોતા હતા ત્યાં તમે નીકળ્યા અહીંયા. હું પગ ધોતા રાજ્યો છે ને પાણી ઉડાડતો હતો. એ સરપંચ કોઈ નો વાંક નથી. એ રાજા તારો તો વાંક હોય અને તું જ બધાને ગારો ઉડાડતો હોય. હા ગામમાં હું એક જ નવીરો છું ગમે એ એટલે મારો વાંક હોય. સરપંચ કોઈ નો વાંક નથી, વાંક તમારો છે. એ રાજા મારો વાંક છે ને હોય તમારો તો હોય ને. જયારે ચોમાસું આવે ને ત્યારે કઈ સરપંચ રોડ બનાવો, સરપંચ રોડ બનાવો. આ કેટલા સમય થી ખાડા છે. એ રાજા ગ્રાન્ટ આવી જો ને, ગ્રાન્ટ આવે ને તો હું ગામમાં રોડ બનાવો. હા હા એ તો બધું ઉપર થી પૈસા તો આવે છે પણ ગામમાં પોગવાય નથી દેતા. મેના તાલુકે ભાગ પાડી લે મને બધી ખબર છે. એ રાજા એ બધું તારે નથી જોવાનું. આ લોકો ને ગારો કેમ ઉડાડ્યો? ઈ ક્યાં પેલા વેલ કેમ ઉડાડ્યો એમ? હા સરપંચ ને ઉડાડે, સરપંચ ને ઉડાડ્યો. મને ઉડાડ્યો એ સરપંચ, મારા ભાણા ને મારતા રે. વા એ ખીલ માકડું, તું સાનો મોનો બેઠ ને, તું તો અમારો ગામ નો છો ને. હવે આને પેલા ઉભા મોડું થાય ની પેલા હાલો લાડવા ખાવા મામા ઘરે. હવે હું લાડવો ખાવા જાય ખાઈ લીધો. કાળો ગારો આવ્યો.
આપડે શું કરું? આ બધા કહી દે, તમારે શું કરું? લાડવા ખાવા જાઓ. હાલો બાપા, આપડે લાડવા ખાવા. હું લાડો આજે આ બાકી ધ્યાન લઈ જાય. હાલે રણછોડ, હાલો હાલો હાલો. ક્લોઝ ક્યાં લાગે જોવો તમે.